જાંબુ અને જોડતા નવા બ્રિજની લગોલગ પાણી ભરાયા હતા, જેને લઈને સ્થાયી સમિતિના અધ્યક્ષે સ્થળ મુલાકાત લીધી હતી। શહેરના જાંબુવા ગામને જોડતો નવો બ્રિજ બનાવવા આવ્યો છે, જેનું હજુ લોકાર્પણ પણ કરાયું નથી। તે પહેલા જ જાંબુવા નદીમાં પાણીનું સ્તર વધતા બ્રિજના સ્માપની લગોલગ પાણી ભરાઈ ગયા છે, તેમજ ગામ તરફ જવાના રસ્તે પણ કેડસમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું। સ્થાયી સમિતિ અધ્યક્ષ અભિતેન્દ્ર પટેલે બુધવારે સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું, તેમજ દેવ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ઢાડરમાં પાણી આવ્યું હતું અને જેના કારણે જાંબુવા નદીમાં જળસ્તર વધતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે પાણીના નિકાલ માટે લાંબો સમય માંગી લે તેમ છે। હાઈવે ઉપરથી આવતા પાણીના ડાયવર્ઝન માટે યોજના બનાવી છે, તે આવનાર દિવસોમાં અમલ કરાશે। વડોદરા કોર્પોરેશનના હદમાં આવેલા જે તે વિસ્તારમાં અત્યારે જે વરસાદ પડે છે બે દિવસથી, એમાં કે જ્યાં ભાગમાં પાણી ભરાયા છે ત્યાં વિઝિટ કરવા માટે સવારે હું પહોંચ્યો હતો જાંબુવા બ્રિજ પાસે। બ્રિજને અડીને અને નીચેના લોઅર પોર્શન છે ત્યાં પણ પાણી ભરાયા હતા। એમાં ખાસ ધ્યાન એવું આવ્યું છે કે દેવ નદીમાંથી જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જે ઢાઢર નદીમાં ને એની આસપાસના વિસ્તારમાં ટોટલ સુધી પહોંચ્યું છે, જેના કારણે બેકલોગ વોરા ગામડીથી લઈને વડલા ધણિયાવી થઈને તરસાલી ચોકડીથી પછી આપણે ઉત્તર પૂર્વ તરફ આવીએ એટલે કપુરાઈ સોમા તલાવ અને ત્યારબાદ વાઘોડિયા ચોકડી તરફ આ તમામ વિસ્તારમાં જે ઇલેક્શન વોર્ડ નંબર મહદ અંશે 4, 5, 15 અને 16માં ખાસ કરીને આ વિસ્તારમાં લોગિંગ થતું હોય છે એના માટે એક મહેનત કરી રહ્યા છે અને કઈ રીતે એનો નિકાલ થઈ શકે। પેરેલલ વરસાદી ચેનલ એક મહત્તમ કામ છે જે આવનાર સમયમાં DPR તૈયાર છે, એના ભાગરૂપે અમે એનું આયોજન પણ વિચારી રહ્યા છીએ। સરકારમાં પ્રેઝન્ટેશન સાથે આ વાત મૂકી છે, તબક્કાવાર કામ થાય તો અમારો પ્રયાસ છે। હાલ એ વિસ્તારમાં કાચી ખાસ કરી વોડા સાથે લાયોજન કરી એ વિસ્તારનું પાણી નીકળે છે, પણ હાલમાં જો વાત કરીએ તો જે પ્રકારે દેવ ડેમના દરવાજા ખોલીને પાણી છોડ્યું છે એ અત્યારે ત્યાં અસર કરી રહ્યું છે।